રાજકોટ સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં સીબીઆઈના દરોડા બે પોઈન્ટ પચાસ લાખ લેતો અધિકારી ઝડપાયો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ આજે સી જીએસટી અધિકારીને લાંચ લેતા ઝડપ્યો છે નવીન ધનકર નામનો ઇન્સ્પેક્ટર બે પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે ઇન્સ્પેક્ટર જીએસટી નંબર કેન્સલ કરી દેવાની ધમકી આપી હતી અને સીબીઆઈએ ઇન્સ્પેક્ટર ધનકરના ઘરે તપાસ શરૂ કરી હતી સીજીએસટી રાજકોટના ઇન્સ્પેક્ટરની ફરિયાદી પાસેથી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી સીબીઆઈએ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ રાજકોટના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક સીજીએસટીના આરોપી નિરીક્ષક સામે કેસ નોંધ્યો હતો જેમાં આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લાંચ માગી હતી જેઓ ખાનગી પેઢીના અધિકૃત એજન્ટ હતા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદી અને પેઢીના માલિક પાસેથી તેઓ ખોટો ધંધો કરી રહ્યા છે અને વાસ્તવમાં માલની હેરફેર કરતા નથી તેવી માગણીઓ કરવામાં આવી હતી આરોપીઓએ કથિત રીતે ફરિયાદીને જાણ કરી હતી જો તેઓ ધંધો ચાલુ રાખવા માગતા હોય તો તેમને ગેરકાયદેસર લાંચ આપવી પડશે અન્યથા તેમનો જીએસટી નંબર રદ કરવામાં આવશે સીબીઆઈએ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂપિયા બે પચાસ લાખની લાંચની માગણી કરતા અને સ્વીકારતા રંગે હાથ પકડી પાડ્યો હતો